આથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં પ્રશ્નો ઉભા થતા હતા અને જે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે તોડ મરોડ કરે એ ગુજરાત સરકાર પણ ચલાવી લેવા માંગતી નહોતી. આજે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકાર દ્વારા વિદ્વાન એડવોકેટ આપણા એએસજી તુષારભાઈ મહેતા દ્વારા ઉગ્ર રજૂઆત સાથે રાજ્ય સરકારે બધા જ મુદ્દાઓ મૂક્યા અને મુદ્દાઓમાં એ પણ અપીલ કરવામાં આવી કે આ પ્રમાણેના ફિલ્મના પ્રસારણના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો ઉભા થશે, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગેનો વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો છે, જેના કારણે જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ પરિસ્થિતિમાં અમે સુપ્રીમ કોર્ટના આ રિટર્ન ઓર્ડરનો અભ્યાસ કરીને આગળની પ્રક્રિયા હાથ ઉપર ધરીશું. પણ હું આપ સૌ ચેનલોના માધ્યમથી તમામ લોકોને એ અપીલ કરું છું કે ગુજરાત આપણું શાંતિપ્રિય રાજ્ય છે અને ગુજરાતની સરકાર પણ તમારા સૌની લાગણીનો સુપ્રીમ કોર્ટ સુધી પડઘો પાડવામાં આવ્યો છે, જેથી કરીને આવા કોઈ પણ પ્રકારના ગુજરાતની શાંતિને ઠેસ પહોંચે એવા કોઈ પણ કાર્યક્રમો ન આપવા માટે હું આપ સૌને અપીલ કરું છું.